ઉપલેટાની સરકારી તમામ શાળાઓમાં પીરસવાનું મધ્યાહન ભોજનમાં મનમાની ચાલતી હોય, ધારાધોરણ મુજબ મેનુ પીરસાતું ન હોય, તેમજ કોઈ પણ પ્રકારની માલની યોગ્ય ગુણવત્તા ન હોય, તંત્રને અવારનવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી સૂતું રહે છે. આ બાબતે મામલતદારને લેખિતમાં આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું અને ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી. અહેવાલ કાનભાઈ સુવા, ઉપલેટા. હું કેતનભાઈ સુવા, પ્રમુખ શ્રી ઉપલેટા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ. મારી સાથે જોડાયેલ છે ભાવેશભાઈ સુવા, નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને ચેરમેન શ્રી વિક્રમસિંહ સોલંકી, તથા તમામ 77 શાળાના આચાર્યો પણ સાથે જોડાયેલા હતા. આજરોજ વારંવાર ઘણો સમય થયા તમામ આચાર્યોની MDM બાબતની ફરિયાદ આવતા આજે અમે મામલદાર સાહેબને મળેલ છે અને એની ફરિયાદોમાં 6 મહિનાના પ્રયાસથી પણ 2017ના પરિપત્ર મુજબ કોઈપણ શાળાની અંદર મેનુ પ્રમાણે ભોજન બનતું નથી ને પીરસાતું નથી. વારંવાર રજૂઆત હોવા છતાં આમાં કોઈ જાતનો સુધારો થયેલ છે નહીં. હવે જો સુધારો આમાં નહીં કરવામાં આવે તો અમે તમામ આના માટે થઈને ગાંધીજી ત્યાં માર્ગે લડત કરવા તૈયાર છીએ.